મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. દૂધસાગર ડેરીમાં આગ લાગવાની ઘટના બની છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં આગ લાગી છે. દૂધસાગર ડેરીના સ્ક્રેપયાર્ડમાં આગ લાગી છે. સ્ક્રેપયાર્ડમાં બંગાર રાખવામાં આવ્યો હતો, જે વણજોઈતો સામાન ત્યાં મૂકવામાં આવ્યો હતો, જે બંગારમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. મહેસાણાની ઘટના જોઈ રહ્યા છો સ્ક્રીન પરના દ્રશ્યો. મહીસાગર દૂધસાગર ડેરીના પાછળનો આ ભાગ છે કે જ્યાં સ્ક્રેપયાર્ડ છે, જ્યાં બંગાર રાખવામાં આવ્યો હતો, અને આ જે વધારાની જે વસ્તુ આ સ્ક્રેપયાર્ડમાં રાખવામાં આવી હતી ત્યાં આગની ઘટના બની છે. આગની જ્વાળાઓ હાલ બહાર નીકળી રહી છે, દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. લોકોમાં પણ ભયનો માહોલ છે અને છત પર ચડી આવ્યા છે. આગને લઈને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા કમલેશ જોડાશે. કમલેશ, દૂધસાગર ડેરીમાં આગ લાગવાની ઘટના બની છે, આગનું કારણ શું છે, હાલ આગને કાબૂમાં લેવા માટે શું પ્રયાસ? ચોક્કસ, આપને જણાવું કે મહેસાણા દૂધસાગર ડેરીમાં સ્ક્રેપ ગોડાઉન, જ્યાં ભંગાર રાખવામાં આવે છે, ડેરીનો પ્લાસ્ટિકનો ભંગાર રાખવામાં આવે છે, આ ગોડાઉનમાં આગ લાગી છે. અને આગ લાગવાને કારણે ડેરીના કર્મચારીઓમાં ભયનો માહોલ પસરી ગયો છે. તમામ ડેરીના કર્મચારીઓ બહાર આવી ગયા હતા. દરમિયાન આગને કાબૂમાં લેવા માટે મહેસાણા ઓએનજીસી અને મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા છે. ત્રણ ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અલબત્ત આગ વિકરાળ સ્વરૂપ હોવાને કારણે હજુ સુધી આગને કાબૂમાં નથી લઈ શકાય. તો બીજી તરફ જેસીબી મશીનથી જે ગોડાઉન છે તેની દિવાલ તોડવાની પણ હાલ કામગીરી હાથ ધરાઈ છે, જેથી કરીને ગોડાઉનમાં જે ફાયર ફાઈટર છે તે પ્રવેશી શકે અને આગને કાબૂમાં લઈ શકાય. અલબત્ત હજુ સુધી આગને કાબૂમાં નથી લઈ શકાય. આમ છતાં હાલ જે રીતે આગ લાગી છે તે જોતા આગ ગરમીને કારણે હાલ લાગી હોય તે પ્રકારનું એક પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. બિલકુલ કમલેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ફાયર ફાઈટર્સ હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.